જનમંચ ન્યૂઝ ચેનલે ફક્ત યુટ્યુબ પર 22 મહિનામાં 30,03,000 વ્યુઝ નો પડાવ પાર કરી કુલ 38,00,000 વ્યુઝ સાથે દમણની નંબર 1 ન્યૂઝ ચેનલ નું સ્થાન યથાવત રાખ્યું છે. દમણ નાની દમણ ખાતે આવેલી ડાભેલ પંચાયતને 4 પંચાયતમાં વિભાજિત કરતા આજ રોજ દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ તેમજ ડાભેલ જિલ્લા પંચાયતના સભ્ય એવા કેતન પટેલે સંઘ પ્રદેશ દમણ દીવ દાદાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માન્યો છે. ગત 29 જુલાઈ 2019ના રોજે દમણ દીવ પ્રશાસન દ્વારા એક નોટિફિકેશન જાહેર કરી ડાભેલ પંચાયતને 4 પંચાયતમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં ડાભેલ, સોમનાથ, આતિયાવાડ અને ગેલવાડ પંચાયતનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી ડાભેલના આગેવાનોની માંગ હતી કે ડાભેલ પંચાયતને નગરપાલિકામાં પરિવર્તન કરવામાં આવે અથવા તો હાલની દમણ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે એવી માંગ છેલ્લા ઘણા વર્ષોથી હતી. જ્યારે 2011ની વસ્તી ગણતરી અનુસાર ડાભેલની 58,000ની વસ્તી થઈ ત્યારે આ પંચાયતને 2-3 પંચાયતોમાં વિભાજિત કરવામાં આવે એવી માંગ પણ મૂકવામાં આવી હતી, જેને લઈને દમણ દીવ પ્રશાસને ગત 29 જુલાઈ એક નોટિફિકેશન જાહેર કરી ડાભેલ પંચાયતને 4 પંચાયતમાં વિભાજિત કરતા દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ તેમજ ડાભેલ જિલ્લા પંચાયતના સભ્ય કેતન પટેલે આજ રોજ સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મોટી દમણ સચિવાલય ખાતે આવેલી પ્રશાસકની કચેરીમાં આભાર વ્યક્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે ડાભેલના યુવાનો જેમાં જયેશ પટેલ અને તેમની ટીમે પણ સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસને ડાભેલ પંચાયતને 4 પંચાયતમાં વિભાજિત કરતા તર્ક આપતા જણાવ્યું છે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર ડાભેલની વસ્તી 57,531 હતી, જે ઘણી વધુ હતી, અને તેને લઈને ડાભેલ પંચાયતના લોકોને સુવિધા મળી રહે અને વિકાસના તમામ કાર્ય એ વહેલી તકે પાર પડે એટલે દમણ દીવ પંચાયત રેગ્યુલેશન 2012 અનુસાર ડાભેલ પંચાયતને 4 પંચાયતમાં વિભાજિત કરવામાં આવી છે.